સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. જય સ્વામિનારાયણ. સર્વે વાલા ભક્તોને, આ વિડીયોના માધ્યમથી આપણે સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન તીર્થધામ જેતપુરનો ઇતિહાસ જોઈશું. આચાર્ય મહારાજ અને મોટા સંતોએ આ પ્રસાદીની જગ્યા મેળવવા માટે કેટલી બધી મહેનત કરી ત્યારે આપણે આ સ્થાનના આટલી શાંતિથી દર્શન કરી શકીએ છીએ. પહેલાં જ્યારે સંતો ભક્તો જેતપુરમાં આ સ્થાને દર્શને આવતા ત્યારે કેટલી બધી અગવડતા પડતી એ કહી શકાય એમ નથી. પણ મોટા સંતો ગુણાતીતાનંદ સ્વામી, વયોવૃદ્ધ ઘનશ્યામદાસજી સ્વામી, બાલમુકુંદાસજી સ્વામી, આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજ, રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, આકડિયાના વિપ્ર, પીતાંબર બાપા આદિક સંતો ભક્તો અને આચાર્યોએ બહુ દાખલો કર્યો ત્યારે અહીં મંદિરનું નિર્માણ થયું છે. બધી જ માહિતી વિસ્તારથી આપીશ, સાથે આ સ્થાનના દર્શન પણ થશે. આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. આપણું જે મંદિર છે જેતપુરમાં તેનો ઇતિહાસ આવે છે. સંમત 1858ના કાર્તિક સુદ એકાદશીના રોજ સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણને ધર્મધુરા સોંપીને આ જગત ઉપર મહાન ઉપકાર કર્યો હતો. આ સ્થળે એક સુંદર પલંગ ઢળાવ્યો અને તેના ઉપર ગાદી તકિયા નખાવીને રામાનંદ સ્વામીએ પોતાના શિષ્ય સહજાનંદ સ્વામીને બેસાડ્યા અને સ્વામીએ પોતે જ શ્રી સહજાનંદ સ્વામીને પુષ્પનો હાર પહેરાવ્યો, કપાળમાં ચંદનની અર્ચા કરી અને કિંમતી સુંદર ગરમ ચાદર ઓઢાડી પોતાના સ્વહસ્તે સહજાનંદ સ્વામીની આરતી ઉતારી હતી. આ વરદાન ભૂમિ જેતપુરમાં એક વખત પરમ પૂજ્ય ધર્મધુરંધર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સંતો હરિભક્તો સહિત સૌરાષ્ટ્ર દેશની પંચતીર્થી કરતા કરતા સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી સાથે જૂનાગઢ, ધોરાજી અને ફરેણી થઈને જેતપુર પધાર્યા હતા, જેમાં ભગવાન શ્રી હરિએ શ્રી રામાનંદ સ્વામીએ અનેક વખત સ્નાન કર્યું એવી ભાદર નદીમાં સ્નાન કરવા પધાર્યા. ત્યાં શ્રી રામાનંદ સ્વામીએ જે સ્થળે ભગવાન શ્રી હરિને ધર્મધુરા સોંપી હતી તે સ્થળના દર્શન કરવા સર્વસંઘ સહિત પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ગયા. એ વખતે તે સ્થાન બીજાની માલિકીનું હતું, પરંતુ આવનાર યાત્રિકો ફળિયામાં ઊભા રહીને સદાવ્રતનો, પ્રસાદીનો ઓરડો અને ગાદીસ્થાનના દર્શન દૂરથી કરી શકતા હતા. નજીક જઈ અને સ્પર્શ કરવાનો અને વધારે સમય સુધી દર્શન કરી શકાય એવો લાભ ન મળે. શ્રી ગુણાતીતાનંદ સ્વામી સાથે એક વયોવૃદ્ધ સંત ઘનશ્યામદાસજી સ્વામી, જે પૂર્વાશ્રમમાં નાજા જોગ્યા હતા, તેણે ઉત્તરાવસ્થામાં સાધુ દીક્ષા લીધી હતી. તે ઘનશ્યામદાસજી સ્વામી હતા. તેમણે સ્વામીની પ્રેરણાથી બધા યાત્રિકોને ઉદ્દેશીને વાત કરી કે આ જેતપુર ગામમાં આ મકાન ભાણાભાઈ કાપડિયાના હતા. તે મકાન પૈકીના આ સ્થળે ઓરડા છે, તેમાંથી એક ઓરડામાં રામાનંદ સ્વામીનું સદાવ્રત ચાલતું. તે ઓરડામાં રામાનંદ સ્વામી અને ભગવાન શ્રી હરિ ઉતારો કરતા હતા. તે ઓરડાની બારી પાસે બેસીને સ્વામીએ અને શ્રીજી મહારાજે ભોજન ગ્રહણ કર્યું હતું. આ સ્થાને જ શ્રી રામાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને ધર્મધુરા સોંપીને ચાદર ઓઢાડી આરતી ઉતારી હતી. આ પીપળા હેઠે ઘોડે સવારો અને અમોને ભગવાન શ્રી હરિએ જમાડેલા ઇત્યાદિ તે સ્થળની જે લીલા ઘનશ્યામદાસજી સ્વામીએ નજરે જોયેલી તે સર્વને કહી. તે સાંભળીને સૌએ પરમ શાંતિની અનુભૂતિ કરી. પછી સહુ ઉતારે આવ્યા ત્યારે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે અને નંદ સંતોએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ પ્રસાદીની જગ્યા જો આપણા કબજામાં આવી જાય તો બધાને દર્શનની ખૂબ જ સુવિધા રહે. તમો આ દિશામાં પ્રયત્ન કરો તો બધું થાય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, અત્યારે જે તે પ્રસાદીના મકાનો તથા તે જમીન દરબારની માલિકીની છે અને તે માને તેમ નથી, છતાં આપણા પ્રયત્નો ચાલુ છે અને ભગવાન શ્રીહરિની ઈચ્છાથી વહેલા મોડી જરૂર આપણને મળશે. શ્રી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર નિવાસી થયા પછી દૂર દૂર દેશના સંતો હરિભક્તો સૌરઠની પંચતીર્થની યાત્રાએ આવતા, તેમજ આચાર્યશ્રીઓ પણ જૂનાગઢ શ્રી રાધારમણ દેવના દર્શને તથા સૌરઠની પંચતીર્થના ગામોમાં દર્શને પધારતા, ત્યારે તે સર્વેને જેતપુરમાં આવેલ પ્રસાદીની જમીન પ્રાપ્ત થાય તેવી ઈચ્છા રહેતી હતી.
એક વખત મુક્તાનંદ સ્વામીએ પણ ગુણાતીતાનંદ સ્વામીને વાત કરેલી કે આપણા ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિ પરથી સફેદ વસ્ત્રો ઉતારી અને જરિયાની વસ્ત્રો આભૂષણો પહેરવાની શરૂઆત કરેલી, માટે તમે તો જૂનાગઢ મંદિરના મહંત છો તો આ જગ્યા મેળવવાની કોશિશ કરો, નહીં નહીં તો એ જગ્યાએ ફક્ત નાનો ઓટો કરી અને શ્રી હરિના ચરણારવિંદ પધરાવી શકાય એવું કંઈક કરજો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, તમારી આ ઈચ્છા પૂરી કરવાની હું જરૂર કોશિશ કરીશ. એક વખત આચાર્ય પ્રવર શ્રી વિહારી લાલજી મહારાજ શ્રી જૂનાગઢ શ્રી રાધારમણ દેવના દર્શન કરવા પધાર્યા. જૂનાગઢ દેવ દર્શન કરી સોરઠની પંચતીર્થીમાં દર્શન કરવા પધાર્યા. બ્રહ્મચારી સંતો પાર્ષદો પણ સાથે હતા. જૂનાગઢથી ભૌમિયા તરીકે સદગુરુ શ્રી બાલમુકુંદાસજી સ્વામીને પણ સાથે લીધા. આચાર્ય મહારાજ શ્રી સંઘ સહિત પંચતીર્થીમાં ફરતા ફરતા જેતપુર આવ્યા. આચાર્ય મહારાજ શ્રી અને સંઘે રાત્રિ રોકાણ જેતપુરમાં કર્યું. સવારે ભાદર નદીમાં સ્નાન કરીને સંઘ સહિત આચાર્ય મહારાજ શ્રી ગાદિસ્થાનના દર્શને ગયા. સૌએ ગાદિસ્થાનના દર્શન કર્યા. બાલમુકુંદાસજી સ્વામીએ તે સ્થાનમાં ભગવાન શ્રી હરિએ જે લીલા કરેલી તે સંબંધી વાતો કરી. તે સાંભળીને મહારાજ શ્રી ખૂબ જ પ્રસન્ન થયા અને બોલ્યા કે સ્વામી, આ જગ્યા ગમે તે ઉપાયે તમે પ્રાપ્ત કરો અને આ જગ્યામાં દર્શન કરવા આવનારને ભગવાન શ્રી હરિની કાયમ સ્મૃતિ થાય એવી બેઠક કરાવો. પૈસાની જરૂર પડશે તો હું મદદ કરીશ. આચાર્ય મહારાજ શ્રીની પ્રસન્નતા જાણીને સ્વામીએ કહ્યું કે બાપજી, શ્રી ગોપાળાનંદ સ્વામી વગેરે નંદ સંતો તથા સર્વ સત્સંગીઓ તથા આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ વગેરે સર્વેને આ જગ્યા મેળવવાની ઈચ્છા હતી જ, અને મારા ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ તો આ જગ્યા મેળવવા માટે પ્રયત્નો પણ ચાલુ કર્યા હતા અને અત્યારે પણ પ્રયત્નો ચાલુ જ છે, માટે આપ શ્રીજી મહારાજને પ્રાર્થના કરો કે જલ્દી આ જગ્યા આપણને મળી જાય અને સર્વને દર્શનની સરળતા થાય. ત્યારે આચાર્ય મહારાજ શ્રી કહે કે સ્વામી, તમે પ્રયત્ન ચાલુ રાખજો, જરૂર ભગવાન શ્રી હરિ આપણા સંકલ્પો સિદ્ધ કરશે. વિક્રમ સંવત 1955 પછીથી સ્વામીએ તે જમીન વેચાતી લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા. તે જગ્યાના મુખ્ય માલિક વણિકને સમજાવવા તથા તેના ભાગીદારોને સમજાવવા સ્વામીએ ખૂબ જ પ્રયત્નો કર્યા. આ બધું કરવા માટે વારંવાર આવજા કરવી, અનેકને મળવું અને પત્ર વ્યવહાર કરવો, આ બધું જ સ્વામીના શિષ્ય આંકડિયાના વિપ્ર પિતાંબર બાપાએ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને 30થી વધારે ધક્કા ખાઈને કંટાળ્યા વિના તે કામ ચાલુ રાખ્યું. અંતે સંવત 1967ના ફાગણવદ 6 ને તારીખ 20/3/1911 અને સોમવારને દિવસે તે વણિક પાસેથી આ પ્રસાદિક જમીન વાંધા સહિત ખરીદી અને કાચો લેખ કરીને સાક્ષીએ સહિત લેખિત કરાવ્યું. ત્યાર પછી બહુ જ ટૂંકા સમયમાં આ જમીનનો અદાલતમાંથી ફેંસલો આવ્યો અને કાયદેસરનો રજિસ્ટર્ડ દસ્તાવેજ થયો અને બાંધકામની મંજૂરી પણ મળી ગઈ. ગાદિસ્થાનની જગ્યાએ મંદિર કરવા માટે વિહારી લાલજી મહારાજે 10,000 રૂપિયા ભેટ ધર્યા હતા. આમ આચાર્ય મહારાજ શ્રી અને નંદ સંતો અને હરિભક્તોની ઈચ્છા હતી, તે ઈચ્છા આચાર્ય પ્રવર શ્રી વિહારી લાલજી મહારાજ શ્રીની પ્રેરણાથી અને સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી સદગુરુ શ્રી બાલમુકુંદાસજી સ્વામીએ ઘણા વર્ષો સુધી પ્રયત્નો કરીને સફળ કરી હતી, જેનું સુખદ ફળ આજે આપણે નજરે જોઈએ છીએ અને દર્શન તથા ભજન સ્મરણ કરીને શાંતિ અનુભવીએ છીએ. અહીં સૌપ્રથમ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ જગાવાળા ચોરા પાસે હરિમંદિર કરાવ્યું હતું, પરંતુ ગાદિસ્થાનની પ્રાસાદિક જગ્યા પ્રાપ્ત થતાં સદગુરુ શ્રી બાલમુકુંદાસજી સ્વામીએ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞાથી તે જગ્યા ઉપર એક શિખરનું મંદિર બંધાવ્યું. દેરામાં ચિત્ર પ્રતિમાનો તખતો પધરાવવાનો હતો. જામનગરના ચિતારા રૂપાભાઈ કચરાને સ્વામીએ પટમૂર્તિ બનાવવાનું કામ સોંપ્યું હતું. રૂપાભાઈએ સ્વામીને કહ્યું કે સ્વામી, મારું માથું સતત દુખે છે, તેથી મારાથી હમણાં મૂર્તિનું કાંઈ કામ થઈ શકે તેમ નથી. સ્વામીએ કહ્યું કે રૂપાભાઈ, તમને માથાનો દુખાવો મટી જાય તો મૂર્તિનું કામ કરી દેશો. ત્યારે રૂપાભાઈએ કહ્યું કે હા સ્વામી, જો મારું માથું મટી જાય તો હું મૂર્તિનું કામ અવશ્ય કરી આપીશ.
સ્વામીએ કહ્યું કે રૂપાભાઈ, તમે મૂર્તિનું કામ શરૂ કરો, મહારાજ તમારું માથું મટાડી દેશે. રૂપાભાઈએ મૂર્તિનું કામ શરૂ કર્યું કે તરત જ એમના માથાનો દુખાવો મટી ગયો. મૂર્તિનું કામ સમયસર પૂરું થયું પછી તેમાં ભગવાન શ્રીહરિની એક ચક્ષુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંમત 1970 મહાવદ છઠના દિવસે આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે કરવામાં આવી હતી. આ સમયે ખૂબ મોટો મહોત્સવ થયો. જેતપુરની ચોરાસી કરવામાં આવી અને સેંકડો બાવા સાધુઓને ભોજન કરાવવામાં આવ્યા. ત્યારબાદ સંમત 1981માં સદગુરુ શ્રી બાલમુકુંદાસજી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય સદગુરુ શ્રી કેશવચરણદાસજી સ્વામીએ બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની કાષ્ઠમૂર્તિ પધરાવી હતી, જેમના દર્શન હાલ ગાદીસ્થાનમાં આપણે કર્યા છે. સમય જતા સદગુરુ શ્રી કેશવચરણદાસજી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય સદગુરુ કોઠારી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજીએ ગાદીસ્થાન મંદિરને યથાવત રાખીને સુંદર કલાત્મક 6 શિખરનું મંદિરનું નિર્માણ કાર્ય કરાવ્યું. તેમાં મધ્યખંડમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી ઈચ્છારામજી તથા શ્રી રઘુવીરજી મહારાજ અને પ્રથમ ખંડમાં શ્રી ધર્મભક્તિ સહિત શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ત્રીજા ખંડમાં સુખસયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંમત 1995ના મહાવદ છઠના રોજ આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજશ્રીએ કરી હતી. એટલે આવો સુંદર ગાદીસ્થાન મંદિર જેતપુરનો ઇતિહાસ છે. જેતપુર મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાસાદિક વસ્તુઓ પણ ઘણી છે. મંદિરના સુખસયા ખંડમાં અનેક પ્રાસાદિક વસ્તુઓના દર્શન થાય છે, જેમાં ભગવાન શ્રી હરિનો જામો, ચરણારવિંદ, માળા, હસ્તલેખિત ગ્રંથો, શ્રી નરનારાયણ દેવની મૂર્તિ વગેરે અન્ય પ્રાસાદિક વસ્તુઓનો દુર્લભ સંગ્રહ છે. તેમજ ગાદીસ્થાનની બરાબર સામેના ખંડમાં 20 જોડ ચરણારવિંદ, સારંગી, દાંતણો, ચાખડી, માળા, ચંદની અને વસ્ત્રો વગેરે પ્રાસાદિક ચીજોનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જેના દર્શન આપણે આ વિડીયોમાં થઈ રહ્યા છે. સંપ્રદાયમાં છપૈયા શ્રી હરિનું પ્રાગટ્ય સ્થાન ગણાય છે. પીપલાણા શ્રી હરિનું દીક્ષા સ્થાન ગણાય છે. જેતપુર શ્રી હરિનું ગાદી સ્થાન છે. ફરણી સ્વામિનારાયણ મહામંત્રનું ઉદ્ભવ સ્થાન છે અને ગઢપુર શ્રી હરિનું નિવાસ સ્થાન છે. આ ગાદીસ્થાનની ભૂમિ પર સહજાનંદ સ્વામીએ ગુરુદેવ પાસે 2 પ્રસિદ્ધ વરદાન માંગ્યા હતા, એ વાત આપ સૌ ભક્તો જાણો છો. પ્રથમના 70મા વચનામૃતમાં પણ મહારાજે આ વાતને યાદ કરી છે. મહારાજ બોલ્યા, સત્સંગ કરે છે, ધર્મ નિયમ પાળે છે, તેનું 16 જેટલું દુઃખ હોય તે કાંટાની જેમ મટે છે. કારણ કે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે, જે તમારા સત્સંગી હોય તેને અંતકાળે એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક રૂવાડે કોટી કોટી વીંછીનું દુઃખ થાવો, પણ તમારા સત્સંગીને તે થાવો નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપતર લખ્યું હોય તે રામપતર મને આવે. રામપતર એટલે ગરીબી, પણ તમારા સત્સંગી અન્નવસ્ત્ર કરીને ક્યારેય દુઃખી ન થાય એ 2 વર મને આપો. એમ મેં રામાનંદ સ્વામી પાસે માંગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે, આ સંપ્રદાય પાળે છે, તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તો તે થાય નહીં, તો પણ પદાર્થ નાશવંત છે. માટે એ પદાર્થની ઈચ્છાએ કરીને સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થવા વિના રહે જ નહીં. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો તો અડગ નિશ્ચય થાય. આમ વચનામૃત ગઢડા પ્રથમના 70મા મહારાજે સ્વમુખે કહ્યું છે. કરે એક તીર્થ ઉપવાસ, ફળ તો ઉપવાસ 50, સંપ્રદાયનું મૂળ આસ્થાન, એમ સમજે જે જનમતિમાન, એમ સમજે જે જનમતિમાન. ઘણો મોટો મહિમા આ જેતપુર ધામનો છે. અહીં આવી કોઈ એક ઉપવાસ કરે તો એને 50 ઉપવાસનું ફળ થાય. સંપ્રદાયનું મૂળ આ સ્થાન છે, આવો મહિમા દરેક ભક્તોએ જાણવો. પાપી જીવ જો મહિમાથી આ જેતપુરની તીર્થયાત્રા કરશે તો તેનો ઉદ્ધાર થશે. સંપ્રદાયના આશ્રિત જનો જો દૂર રહેતા હોય તો તેમણે પણ આ સ્થાનની તીર્થયાત્રા કરવી જ. આવો મહિમા વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથમાં લખ્યો છે. હવે જે ભક્તો ક્યારેય જેતપુર ન ગયા હોય તે એડ્રેસ જોઈ લો. સ્વામિનારાયણ મંદિર, વોરાવાડ, જેતપુર, જિલ્લો રાજકોટ.
રાજકોટથી જેતપુર ગામ જૂનાગઢ તરફ જતા માર્ગે 70 કિલોમીટર દૂર આવેલું છે. જૂનાગઢથી રાજકોટ જતા માર્ગે 32 કિલોમીટર દૂર થાય. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લોકેશન એડ કરી દઈશ, તો તમે જેતપુરની યાત્રા જરૂર કરજો. આપને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એ સાથે જય સ્વામિનારાયણ. તમને આ માહિતીથી ભરેલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.